ने बोला सन श्री त्रिकम साहेब नी हनुमान जी महाराज नी पारात माता के जय। मित्रों आजे आपणे सौ जाणी छे ए रीते आगामी मासनी अंदर पूज्य मुरारी बापूनी भव्यतम भव्य आपणे राम कथानुं जे आयोजन करवा जई रह्या छे अने जे अंतर्गत आजे आ कथाना कार्यालयनुं आपणे बधाए अहींया लोकार्पण एटले के खुल्लुं मूक्युं छे अने पूज्य संतो ना वरद हस्ते आ कार्यालय आजे आपणे खुल्लुं मूक्युं छे एवा पूज्य संतो परम वंदनीय वंशश्री हिंगरिया रविभान आश्रम श्री वंशश्री पूज्य किरणदास जी महाराज अने आ समिति जे आपणे बनावी छे आखी रामकथा समिति अने जेमने आपणे अध्यक्ष तरीके अने जेमना मार्गदर्शन में आपणे बधा काम करवाना छीए एवा पूज्य शांतिदास जी महाराज पूज्य सुमन श्री दिलीप दादा परम वंदनीय आदरणीय महेशदास पूज्य महेशनाथ बापू पूज्य जगदीशदास बापू आदरणीय श्री सिकोर महाराज मुकुंददास जी महाराज पूज्य सेवादास जी महाराज पूज्य सुरेशदास जी बापू पूज्य दीपकदास जी बापू अने पूज्य प्रभुचरण जी बापू अने सौ मंचस्थ महानुभावो अहीं मोटी संख्या में उपस्थित बधाज समाजना आगेवानश्रीओ प्रमुखश्री अपना तालुका पंचायतना भाई श्री जयसुखभाई नामी अनामी बधाना नाम लई शकाय मुंबई थी खेतसीबाई आव्या छे भूज थी घनश्यामभाई डॉक्टर कृषि डॉक्टर मिलनभाई भचाऊ थी महेन्द्रसिंह बेलजीभाई धनजीभाई ने सुरेन्द्रसिंह राजूभाई सरदार अपना तालुकाना बधा आगेवानो विविध अपना क्षेत्रना अने समाजना बधा जवाबदार व्यक्तिओ बधा आगेवानो नाम बधाना लई शकाय मीडियाना पण मित्रो छे अने जेम दादाए वात करी के आ मात्र आपणे कोईने टेलिफोन नथी कर्या के कोईने आपणे व्यक्तिगत आमंत्रण नथी आप्या पण आ एक जे कथा प्रत्येनो जे भाव छे अने पूज्य बापूनी कथा ए आपणी कथा छे आपणा तालुकानी ए आपणी पोतानी कथा छे ए भावथी आजे बधा आपणे एकत्र थया छीए। गया वक्ते आपणे बधा पूज्य शांतिदासजी बापूना निवासस्थान ऊपर आपणे बधा मळ्या हता अने मोटी संख्यामां त्यां पण बधा आपणे कथानी समिति बनावी हती अने एनी व्यवस्था माटे आपणे बधा मळ्या हता अने तेथी नक्की कर्युं हतुं के आपणे बधाए आवनार समयमां बे महिना सुधी आपणे ज्यारे आ कथानुं संचालन करवानुं छे अने जेना अंतर्गत आपणे एक कार्यालय होवुं जोईए अने એ કાર્યાલય આજે આપણે સંતોના વરદ હસ્તે આજે ખુલ્લું મૂક્યું છે। હું વ્યક્તિગત આદરણીય શ્રી રતનસિંહભાઈનો આભાર માનું છું કે એમણે આ સુંદર વ્યવસ્થા આપણને બધાને કથા માટે આ સમર્પિત કરી છે। આ કથા તે વખતે આપણે વાત કરી હતી કે મારા સમાજના બધા જ ભાઈઓ અમે બધા વર્ષો પહેલા પૂજ્ય બાપુને મળવા ગયા હતા પશ્ચિમ કચ્છ મેઘનસિંહ ગુજર સમાજ અને કથાની માંગણી મૂકી હતી અને સમય જતા ઘણા બધા સમય પછી જ્યારે પૂજ્ય બાપુની કથા જ્યારે પ્રાગપર હતી અને ખેતસીભાઈ ગઢવી અને મિત્રો સાથે વાત થઈ ત્યારે એમણે વાત કરી ખેતસીભાઈએ પૂજ્ય બાપુને કે વિનોદભાઈ ઘણા સમયથી કથાની માંગણી મૂકી છે અને ત્યારે બાપુએ જાહેર કરી ત્યારે કથા અને એના પછી બે કથા કોરોના વખતમાં થઈ। મિત્રો હું પહેલી વખત કહું છું અને ત્યારે બંને વખત ખેતસીભાઈનો ફોન આવ્યો અને એમણે કીધું કે વિનોદભાઈને પૂછી લ્યો કથા આપણે હવે પછીની જે કથા કચ્છમાં થાય એમને આપી છે પણ કોરોના ચાલે છે એટલે વ્રજવાણી મધ્ય અને દોડાવીરા મધ્ય બંને કથા ખેતસીભાઈ બરાબર ને ત્યારે એ મહાનતા સંતની બાપુ એમણે કીધું
એમને પૂછી લો એટલે આપણે એની અનુભૂતિ ન કહેવાય પણ એમને કથા આપી છે એટલે આપણે એમની કથા કોરોના જાય પછી આપણે ભવ્ય કથા કરવી છે એટલે એ દરમિયાન બે કથા જ્યારે બંને વર્ષે થઈ ત્યારે સામેથી ત્યાંથી ફોન આવ્યો હતો અને એ બંને કથા થઈ પછી જે બાપુની ઈચ્છા હતી કે આપણે નખત્રાણા તાલુકાની જે કથા છે ને એ ભવ્ય કરવી છે. હવે હમણાં ઋષિભાઈ તો 10 વર્ષના હતા ત્યારે સરલીથી કથામાં જોડાણા છે. મને હમણાં એમના અનુભવ કીધો મને કે વિનોદભાઈ મને લાગે છે કે આ કથા રોજનું એ કે 70,000 થી 80,000 લોકો બધા આ કથા સાંભળવા માટે આવશે. કારણ કે એ તો 10 વર્ષના હતા એટલે કે આજથી છેલ્લા 30 વર્ષથી બાપુની કથાઓમાં જાય છે એટલે મોટું આયોજન થવાનું છે આપણા માટે. એટલે આપણે જે પણ વ્યવસ્થા બધી કરશું હું માનું છું કે હવે કાર્યાલય ઉપર આવું કે કાર્યાલય મિત્રો આપણે બધા બનાવ્યું છે આપણે બધા કથામાં નિમિત્ત બન્યા છીએ. એક મને પણ મુખ્ય યજમાન તરીકે એક મોકો મળ્યો છે આ તાલુકાને કથા મળી છે અમારા સમાજના અને પૂજ્ય સંત શ્રી ત્રકમ સાહેબની જે જગ્યા છે બંને સંતો આ બધા સંતો અને બંને સંતો જે રવિભાણ સંપ્રદાય પરિવારમાંથી જ્યારે આવે છે અને એ નેતૃત્વ અને આખા અમારા બધા યુવા સંતો જ્યારે મળીએ ત્યારે અમારો ઉત્સાહ અલગ હોય આખો. એક યુવા સામાજિક રાજકીય એક કાર્યકર તરીકે અને જ્યારે એક સમાજની અને ધર્મની જે ધજા જે આપણા પૂજ્ય યુવા સંતો જે સંભાળી રહ્યા છે એટલે ખૂબ જ આનંદ થતો હોય અને બધો સમન્વય મિત્રો આજે આપણે અહીંયા ભેગો થયો છે અને બધાએ સાથે મળી કરીને એ ભાવથી આ કથાને આપણે બધાએ સફળ બનાવવાની છે કથાને માણવાની છે. ચંદનસિંહ કીધું